વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું વધેલા શાકનો યુઝ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો જેને તમે સવારે લંચનું કે રાતનું ડિનરનું કોઈ પણ શાક વધી ગયું હોય તો નાસ્તામાં ચટપટથી આ રીતે બનાવીને ખાઈ શકો છો ખાવામાં આ નાસ્તો ટેસ્ટી હોવાની સાથે સાથે જ બનાવવામાં એકદમ જ સરળ છે તો ચલો એને કેવી રીતે બનાવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં લંચનું વધેલું ફ્લાવર બટાકાનું શાક એડ કરી દઈશું બે કપ જેટલું આ શાક છે જે બપોરે લંચમાં વધી ગયું હતું તો સાંજે ફરીથી આને ખાવાનું કોઈ પસંદ નહીં કરે એટલે આમાંથી જો કંઈક નવું બનાવીને આપીશ તો બધા જ ખાશે તો આ શાકની અંદર મેં બટાકા અને ટામેટા પણ એડ કર્યા હતા અને ધ્યાન રાખવાનું છે કે આ શાક ગ્રેવીવાળું ના હોવું જોઈએ સૂકું શાક જ લેવાનું છે હવે આપણે એક મેશરની મદદથી સરસ એને મેશ કરી લઈશું જેથી આપણું જે ફ્લાવર બટાકા જે કંઈ પણ આખું આખું દેખાય છે એ બિલકુલ પણ દેખાય નહીં એટલે સરસ આપણે એને પહેલાં આ રીતે મેશ કરી લેવાનું છે તો શાક આપણું આ રીતે સરસ મેશ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર વેજીટેબલ્સ એડ કરીશું તો વેજીસની અંદર એમાં હું વન ફોર્થ કપ જેટલું બારીક કાપેલું ગાજર અને વન ફોર્થ કપ જેટલું જ બારીક કાપેલું કાંદો એડ કરું છું તમે આની અંદર ફણસી કેપ્સિકમ ફ્રોઝન વટાણા ફ્રોઝન મકાઈના દાણા કંઈ પણ એડ કરી શકો છો હવે એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન બારીક કાપેલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું મસાલામાં અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું બધું આપણે અડધી અડધી ચમચી જ લીધું છે કારણ કે મેં શાક બનાવતી વખતે પણ યુઝ કર્યું હતું સાથે જ કલર માટે એક ચમચી મેં કાશ્મીરી મરચું પણ એડ કર્યું છે અને એક ચમચી આપણે આદુ લસણની પેસ્ટ પણ એડ કરી છે હવે આપણે એક મોટો મિક્સર જાર લઈ લેવાનો છે એની અંદર મેં બે બે નંગ અહીંયા પાઉં લીધા છે એને આપણે આ રીતે હાથથી તોડીને ઉમેરીશું અને પાઉને આપણે ક્રશ કરીને બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું આપણે આજે આ રેસીપીમાં ફ્રેશ બ્રેડ ક્રમ્સ યુઝ કરવાના છે મારી પાસે બે નંગ ફ્રેશ પાઉં છે તો એનો હું યુઝ કરીને બ્રેડ ક્રમ્સ બનાવીને એડ કરીશ તમે આની અંદર ડ્રાય બ્રેડ ક્રમ્સ પણ યુઝ કરી શકો છો તો બંને પાઉંને આ રીતે તોડીને એડ કરી દીધા છે હવે આપણે એને થોડા અકચરા એવા ક્રશ કરી લઈએ તો પાઉને મેં ક્રશ કરી દીધા છે અને આપણા જે બ્રેડ ક્રમ્સ છે એ રેડી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું જેમ જેટલી આપણને જરૂર લાગશે એ હિસાબથી આપણે એને એડ કરવાના છે તો આપણું જે મિશ્રણ હતું એની અંદર અત્યારે તો હું એમાં એક કપ જેટલા બ્રેડ ક્રમ્સ પહેલાં એડ કરું છું પછી એને બરાબર મિક્સ કરીને જોઈ લઈશ જો જરૂર લાગે તો આપણે બીજા પણ એડ કરવાના છે તો શાક ચાહે તમે બટાકાનું લેતા હોય કોબીસનું લેતા હોય ગાજર વટાણાનું લેતા હોય કેળાનું લેતા હોય પણ તમારે શાક જે છે ડ્રાય એટલે કે સૂકું જ લેવાનું છે ગ્રેવી વાળું શાક ના હોવું જોઈએ તો સરસ મેં બ્રેડ ક્રમ્સ અહીંયા મિક્સ કરી લીધા છે તો પણ મને મિશ્રણ થોડું લોઝ લાગે છે બાઇન્ડિંગ થોડું ઓછું છે તો બાકીના બધા જ બ્રેડ ક્રમ્સ આમાં હું એડ કરી દઉં છું ટોટલ આપણે જે બે નંગ પાઉ પીસ્યા હતા એ બધાના જ બ્રેડ ક્રમ્સ આપણે એડ કરી દીધા છે તમે જાઓ તો બ્રેડ ક્રમ્સની જગ્યાએ આની અંદર થોડો ચોખાનો લોટ કાં તો પછી થોડો મેદો કાં તો થોડો કોર્નફ્લોર કાં તો પછી પૌવાને પણ ક્રશ કરીને ઉમેરી શકો છો તો મીઠું જે છે આપણે હજી સુધી આમાં એડ નથી કર્યું તો સ્વાદ મુજબ આપણે આમાં મીઠું પણ એડ કરી દઈએ મીઠું અને મસાલા શાક બનાવતી વખતે પણ આપણે એડ કર્યા જ હોય છે એટલે એ હિસાબથી આપણે એડ કરવાના હોય છે તો ફરીથી આપણે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ જ શકો છો આપણું જે મિશ્રણ છે એનું બાઇન્ડિંગ અહીંયા પરફેક્ટ લાગી રહ્યું છે જે રીતે લોટ બાંધ્યો હોય એ રીતે આ બાઇન્ડ થાય છે મિશ્રણ બિલકુલ પણ છૂટું ના પડવું જોઈએ કે ઢીલું ના લાગવું જોઈએ તો હવે બંને હાથને આપણે બરાબર પહેલાં તો ધોઈ લઈએ હાથને ધોઈને આપણે સરસ એને આ રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું અને આમાંથી આપણે એબલોંગ શેપના ચપટા શેપની કટલેટ રેડી કરી લઈશું જે કટલેટનો શેપ છે તમે કોઈ પણ આપી શકો છો રાઉન્ડ કે પછી સ્ક્વેર કે પછી હાર્ડ શેપ પણ બનાવી શકો છો તો આ જ રીતે આપણે બધી જ કટલેટ અહીંયા રેડી કરી લેવાની છે તો આ રીતે બધી જ કટલેટ રેડી કરીને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો એક પ્લેટની અંદર આપણે હવે બે ટેબલ સ્પૂન જેટલો મેદો લઈશું અને ત્રણ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લઈ લઈશું સાથે જેમાં બે ચપટી જેટલો આપણે કાળા મરીનો પાવડર અને બે ચપટી જેટલું મીઠું ઉમેરીશું હવે થોડું થોડું કરીને એમાં આપણે પાણી ઉમેરીશું અને મીડિયમ કન્સિસ્ટન્સીની સ્લરી બનાવીશું તો સ્લરી અહીંયા તમે જોઈ શકો છો વધારે પડતી પતલી કે વધારે પડતી ગાળી ના હોવી જોઈએ આ રીતે મીડિયમ છે હવે એક પ્લેટમાં મેં થોડા બ્રેડ ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે અને જે આપણે સ્લરી બનાવી હતી એ લીધી છે એમાં આપણે એક કટલેટને આ રીતે સરસ બધી બાજુથી કોટ કરી દઈએ અને હવે આપણે એને બ્રેડ ક્રમ્સની અંદર કોટ કરવાની છે એક હાથ તમારે ભીનો કરવાનો છે સ્લરીમાં એડ કરવા માટે અને એક હાથ તમારે સૂકો જ રહેવા દેવાનો છે એનાથી તમે આ રીતે કટલેટની ઉપર બ્રેડ ક્રમ્સને કોટ કરી શકો છો તો બધી જ કટલેટ આપણે આ જ રીતે પહેલાં તો રેડી કરી લઈએ તો તમે જોઈ જ શકો છો બધી જ કટલેટ મેં રેડી કરી લીધી છે અને ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આ કટલેટને આજે આપણે સેલો ફ્રાય કરીશું તેલ અહીંયા તમે જોઈ શકો છો સેલો ફ્રાયથી થોડું મેં વધારે લીધું છે અને ડીપ ફ્રાય કરતાં થોડું ઓછું લીધું છે તો એક સાથે બસ આપણે અત્યારે તેલમાં પાંચથી છ કટલેટ જ એડ કરીશું અને સરસ અને નીચેથી બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર આપણે શેકાવા દેવાની છે તમે ચાહો તો જારાથી ગરમ ગરમ તેલ પણ એની ઉપર આ રીતે એડ કરી શકો છો જેથી એ એકદમ જલ્દી શેકાઈ જાય તો ફ્રેન્ડ્સ બે થી ત્રણ મિનિટ મીડિયમ ફ્લેમ પર શેક્યા પછી આ રીતે આપણે કટલેટને બીજી બાજુ ટર્ન કરી લઈશું અને બીજી બાજુથી પણ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈએ તો બંને બાજુથી આપણી જે કટલેટ છે સરસ બ્રાઉન તળાઈ ગઈ છે તો આપણે જારાની મદદથી એક ટિશ્યુ પેપર ઉપર બહાર કાઢી લઈશું જેથી જે એનું એક્સ્ટ્રા તેલ છે એ બધું જ એબ્ઝોર્બ થઈ જાય કટલેટ જ્યારે તેલમાં એડ કરો તો તેલ એકદમ સરસ ગરમ હોય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો એ ઘણું બધું તેલ પી જશે એટલે તેલ એકદમ ગરમ હોય એનું ધ્યાન રાખવું તો બાકીની પણ બધી જ કટલેટ આપણે સેમ આ જ રીતે ફ્રાય કરીને ટિશ્યુ પર કાઢી લેવાની છે તમે જોઈ જ શકો છો એકદમ ક્રિસ્પી આપણી કટલેટ રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં કટલેટને કેચઅપ અને ગ્રીન ચટની સાથે સર્વ કરી છે તમે જ્યારે પણ કોઈ સૂકું શાક જો ઘરમાં વધ્યું હોય તો એને ફેંકવાની બદલે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આને વધેલા શાકનો યુઝ કરીને બનાવી છે રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે